मित्रों माक्सर शुद्ध छठनी तिथि एटले भगवती मां अन्नपूर्णाना व्रतनो दिवस। आज आ वीडियोनी अंदर आपणे सांभळीशुं भगवती मां अन्नपूर्णानी व्रतनो महात्म्यम दर्शावती पूजन समयनी एकली व्रत कथा सांभळीशुं। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों स्वागत छे तमारुं आपणी YouTube चेनल भगवत स्मरण मां। माक्सर सुद छठ तिथि ना दिवस थी भगवती मां अन्नपूर्णा नु व्रत शुरू करवामां आवे छे। आ व्रत 21 दिवस नु होय छे। आ व्रत ना दिवसे सवारे सूर्योदय थया पहला नाई धोई स्वच्छ थईने भगवती मां अन्नपूर्णा नु विधि विधान थी पूजन करवामां आवे छे। भगवती मां अन्नपूर्णा नी विधि विधान व्रत नु उत्थापन दर वर्षे केवी रीते करवो અને કેટલા વર્ષે અને કેવી રીતે વ્રતનું ઉજવણું કરવું તેની સંપૂર્ણ માહિતીની વિડિયો બનાવેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તથા આ વિડિયોના અંતમાં આપને મળી જશે। જો તમે માક્સર સુદ છઠના દિવસે ભગવતીમાં અન્નપૂર્ણાનું વ્રત કરો કે ન કરો, પણ ભગવતીમાં અન્નપૂર્ણાનું મહાત્મ્યમ દર્શાવતી પૂજન સમયની એકલી વ્રત કથા અવશ્ય સાંભળો। આપણે व्रत कथा शुरू करिए ते पहला जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावनारी नई वीडियो माटे, वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपो मां शेयर करो। ओम श्री अन्नपूर्णाय नमः। भगवती मां अन्नपूर्णानी व्रत कथा। काशी नगरी मां एक ब्राह्मण अने ब्राह्मणी रहे। ब्राह्मण नु नाम धर्मपाल અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી। બ્રાહ્મણ ધનપાલ તેના નામ પ્રમાણે જ ગુણ હતા। તે ખૂબ જ ધર્મપરાયણ, વિદ્વાન અને ભારે મહેનતુ હતો। બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી પણ તેના ઘરમાં સહેજ પણ ધન જોવા મળતું નહીં। બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરે તો માળ તેમનું પેટ પૂરતું ખાવા મળે। ઘણીવાર તો તેમણે ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા હતા। એક દિવસ ધનલક્ષ્મીએ કંટાળીને કહ્યું, હે નાથ, હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈ છું, આપ આ ગરીબીને દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો, મારાથી હવે આ દુઃખ વેઠાતું નથી। ધર્મપાલ બ્રાહ્મણે ખૂબ વિચાર કર્યો, પછી તેણે આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન શંકરની આરાધના કરવી પડશે, ભગવાન ભોળાનાથ જરૂર આપણને સહાય કરશે। આમ કહી તેણે પત્નીની મંજૂરી લઈ પોતે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો। તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગ્યો। બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા। તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા પણ ગીબી અવાજમાં કહ્યું, અન્નપૂર્ણા અન્નપૂર્ણા। બ્રાહ્મણે આ ગીબી અવાજ કઈ ખબર પડી નહીં। તેણે ઘરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીને આની વાત કરી। ધનલક્ષ્મી પણ આ સંકેતનો અર્થ સમજી શકી નહીં। આથી બ્રાહ્મણે પોતાના અડોશ પડોશીને પણ આની વાત કરી। ત્યારે બધા લોકોએ તેની મસ્કરી કહીને હસી કાઢવા લાગ્યા। વળી એક તો કહે, અલ્યા ધર્મપાલ, તને 3 દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે। ધર્મપાલ તો બધાની ઠઠા મસ્કરી સાંભળીને નિરાશ થઈ ગયો, પણ તેની પત્ની ધનલક્ષ્મીએ તેને સાંત્વના આપતા કહ્યું, સ્વામી, ભલે લોકો ગમે તે કહે પણ ભોળાનાથ જરૂર તમારા પર પ્રસન્ન થયા લાગે છે, માટે આજે જ તમે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની તપસ્યા કરો। પત્નીની વાત સાંભળી ધર્મપાલ ફરીથી મંદિરમાં ગયો અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી। આ વખતે પણ તેણે સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા તપ કર્યો એટલે 4 દિવસે ફરીથી પેલી દિવ્ય વાણી સંભળાઈ, હે બ્રાહ્મણ, તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું। તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યા જા, ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા વરસાવશે। બ્રાહ્મણને આંખો ખોલી જોયું તો ત્યાં કોઈ હતું નહીં, તે તો તરત જ ભગવાન શંકરને પ્રણામ કરી અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો
પૂર્વ દિશામાં ચાલ્યો ગયો. તે થોડેક દૂર ગયો હશે કે રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું. એ સરોવરની પાળે સુંદર બગીચો હતો. ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરતી હતી. ધનપાલ તે સ્ત્રીઓ પાસે ગયો અને બોલ્યો, હે બહેનો, તમે આ શું કરો છો અને કોની પૂજા કરો છો? ટોળામાંથી એક સ્ત્રી બોલી, ભાઈ, અમે બધા અન્નપૂર્ણા દેવીનું વ્રત કરીએ છીએ. ત્યારે ધર્મપાલ બોલ્યો, બહેનો, આ વ્રત કઈ રીતે થાય? તે વ્રત કરવાથી શો ફાયદો થાય છે? ત્યારે સ્ત્રી બોલી, આ વ્રત માક્ષર સુદ છઠના દિવસે શરૂ કરવામાં આવે છે. દોરાની 21 શેરો લઈ તેની 21 ગાંઠો વાળી તે દોરો જમણા હાથે બાંધવો, 21 દિવસ સુધી એક ટાણા કરવા, દરરોજ માતાજીના નામના ઘીનો દીવો કરવો, કથા વાર્તા સાંભળવી, 21 દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું, એટલે યથાશક્તિ મુજબ દાન આપવું. આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે, વાંજ્યાને પુત્ર પ્રાપ્ત થાય, ગરીબીને ધન સંપત્તિ મળે અને તમારી ધારેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય. ભાઈ, તમારે આ વ્રત કરવું છે? ધર્મપાલ બોલ્યો, હા. ત્યારે પેલી બહેને તેને દોરો આપ્યો. ધર્મપાલે તો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણ માતાજીનું વ્રત આદર્યું. ધનપાલ તો વ્રત લેતાની સાથે જ ચમત્કારિક લાભ થવા માંડ્યા. તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં તેને હીરા માણેક મોતી જોવા મળ્યા. ધર્મપાલ તો ચમક જોઈને ડઘાઈ જ લાગ્યો. તેણે જલ્દી જલ્દી બધા હીરા માણેક મોતી લઈને પોતાની જોડીમાં નાખ્યા. પછી તે સરોવરમાં થોડો વધારે ઉતર્યો કે પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો. તે જોઈને ઘણી નવાઈ લાગી. તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરી ગયો. ત્યાં તેને એક સોનાનું મંદિર દેખાયું. એ મંદિરના કમાન્ડના રૂપના તેને ઝરૂખાના રત્નો હતા. તે મંદિર ખૂબ જ ઝણકારવા મારતું હતું. સરોવરમાં આવું મંદિર જોઈ ધર્મપાલ બ્રાહ્મણ તો અચંબામાં પડી ગયો. તે મંદિરમાં જતા ખચકાયો, પણ હિંમત ભેગી કરી ધીરે ધીરે મંદિરમાં દાખલ થયો. ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકા ખાતા હતા. હજારો લાખો સૂર્યના તેજ ત્યાં ઝાંખા લાગે એવો ભગવતીમાં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડગાઈ જ ગયો. પણ તરત જ સ્વસ્તા કેવડી લઈને તેણે માતાજીને સાસ્તાક દંડવત પ્રણામ કર્યા. માં અન્નપૂર્ણા બ્રાહ્મણોને જોઈને મંદ મંદ હસવા લાગ્યા. માં અન્નપૂર્ણા બ્રાહ્મણના મનની વાત કરી ગયા. તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું, હે વસ્ત, તારું કલ્યાણ થાવ. મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્ર દૂર થાય. માના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ઘરે આવ્યો. ઘરે આવી તેણે પોતાની પત્નીને સદળી વાત કરી. પછી પોતાની સાથે લાવેલા હીરા માણેક અને મોતી પણ બતાવ્યા. બ્રાહ્મણી તો આ જોઈને રાજીના રેડ થઈ ગઈ. બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો. માં અન્નપૂર્ણાના કૃપાથી થોડા સમયમાં તો તે અઢળક સંપત્તિનો માલિક બની ગયો. એક સમયનો ભિખારી ધનપાલ આજે મોટો કરોડપતિ બની ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી માં અન્નપૂર્ણાના ગુણ ગાતા ગાતા સુખમય દિવસો વિતાવવા લાગ્યા. આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં. આથી બ્રાહ્મણીએ કહ્યું, હે સ્વામી, માં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો દૂર થયું, પણ સંતાન સુખ મળ્યું નહીં. હું આપને ફરી વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો, જેથી આ દુઃખ પણ આપણું દૂર થઈ જાય. બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળી ધર્મપાલ તો અચંબામાં પડી ગયો. તેને બ્રાહ્મણીને ના પાડી દીધી, પરંતુ પત્નીએ તેને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે તેના બીજાના લગ્ન કરવા માટે તે તૈયાર થયો. બ્રાહ્મણી એક કન્યા શોધી કાઢી તેની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા. તેનું નામ જમના હતું. બ્રાહ્મણીની બીજી પત્ની જમના અભિમાની, ક્રોધી, સ્વભાવની ઝેરીલી હતી. તે ખૂબ જ નાસ્તિક હતી. તે ધર્મ કર્મમાં માનતી ન હતી. બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાના વ્રત શરૂ કર્યું.
વ્રત પૂરું થવાને માત્ર 3 દિવસ બાકી હતા કે જમનાએ એક રાતે ધર્મપાલના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો. આથી ભગવતીમાં અન્નપૂર્ણ કોપાઈ માન થયા. અચાનક અડધી રાત્રે ક્યાંથી આગ લાગી. એ આગમાં ધર્મપાલની બધી માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ. તેમની મોટી હવેલી પણ બળી ગઈ. તેમના જીવ માંડ માંડ બચ્યા, પણ હવે તેમને ખાવા પીવાના પણ સાંસા પડી ગયા. આવા કપરા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડીને પિયર ચાલી ગઈ, પણ જૂની પત્ની ધનલક્ષ્મી પોતાના પતિ સાથે જ રહી. ધનલક્ષ્મી અને ધર્મપાલ માં અન્નપૂર્ણાને કરગરી હાથ જોડીને માફી માંગી અને પછી ફરીથી ભગવતીમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો વિચાર કર્યો. ધર્મપાલ પાછો સરોવર પાસે ગયો અને માં અન્નપૂર્ણાનું નામ લઈ સરોવરમાં પડ્યો. માતાજીએ તેને એકદમ ઝીલી લીધો અને ફરીથી આશીર્વાદ આપતા કહ્યું, વસ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માગવો હતો. હું તારી ઈચ્છા જરૂર પૂરી કરત. તારે ફરીથી પરણવાની સી જરૂર હતી. ખેર જે થયું હતું તે થઈ ગયું. જા, તને મારા આશીર્વાદ છે. બ્રાહ્મણ ઘરે પાછો આવ્યો. તેને જોયું તો ભગવતીમાં અન્નપૂર્ણાની કૃપાથી તેની જાહો જલાલી પાછી મળી ગઈ. થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા અને સમય જતા તેણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાથે મળીને ભગવતીમાં અન્નપૂર્ણાનું વ્રત આજીવન કરવાની ટેક લીધી. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો બાળક ત્રણેય સુખેથી જીવનો વિતાવવા લાગ્યા. હે ભગવતીમાં અન્નપૂર્ણા, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું આ કળિયુગમાં વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો. બોલીએ શ્રી ભગવતી માં અન્નપૂર્ણા દેવીની જય. મિત્રો, આ હતી માક્ષર સુદ છઠ થી શરૂ થતું ભગવતી માં અન્નપૂર્ણા વ્રતનું માહાત્મ્યમ દર્શાવતી પૂજન સમયની એકલી વ્રત કથા. હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, ભગવતી માં અન્નપૂર્ણાના 40 સ્તુતિ આરતી થાળ મંત્ર સર્વની વિડીયો હું મૂકવાનો છું. જો આપ સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવજો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.